આપણે જે હમણાં રાઇમ જોઈએ બરાબર છે તેના મિનિંગ્સ અહીંયા આપેલા છે તેમાં જે હાર્ડ વર્ડ્સ છે કે જેના મિનિંગ્સ આપણને ખબર ના હોય તે મિનિંગ્સ અહીંયા આપેલા છે આ મિનિંગ્સ તમારે એકવાર તમારી સીડબલ્યુમાં લખવાના છે અને યાદ કરવાના છે અહીંયા જુઓ આપણે જે હમણાં રાઇમ ગાય બરાબર છે એ રાઇમ છે અહીંયા પૂરી કરવાની છે તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈ અને અહીંયા જે મિસિંગ લાઇન્સ છે ની તે અહીંયા તમારે ફિલઅપ કરવાની છે જુઓ અહીંયા વન ટુ ટ્વેન્ટી નંબર છે જે આપણને આવડી ગયા છે 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 બરાબર વન ટુ ટ્વેન્ટી નંબર ઇંગ્લિશમાં આપણને આવડે છે તો એના ઉપરથી અહીંયા આપણે આ એક્સરસાઇઝ લખવાની છે જુઓ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન ટ્વેન્ટી તો અહીંયા તમારે શું કરવાનું છે એના સ્પેલિંગ લખવાના છે જે અહીંયા અંક આપેલા છે બરાબર છે એના તમારા નંબર્સ છે તેની સામે નંબર્સના સ્પેલિંગ લખવાના છે વન ટુ ટ્વેન્ટી આપણને બધાને ફૂલી આવડે જ છે બરાબર છે ને હવે જો અહીંયા શું કીધું છે કે રાઇટ ધ મોબાઈલ નંબર ઓફ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અહીંયા નંબર લખેલા છે બરાબર ફોન નંબર છે એક્ઝામ્પલ તરીકે અને પછી શું છે તો કે એને એના શબ્દમાં લખેલા છે થ્રી તો અહીંયા થ્રીને શબ્દમાં લખેલા છે પછી સેવન નાઇન ફાઈવ એના સ્પેલિંગ લખેલા છે પછી ઝીરો તો ઝીરો સિક્સ તો સિક્સ ફોર તો ફોર ટુ ટુ વન વન એટ એટ બરાબર છે તો આ તમારે જાતે લખવાના છે તમારા મમ્મી પપ્પા ભાઈના નંબર લખી અને સામે આવી રીતે એને વર્ડ્સમાં લખવાના છે પછી અહીંયા શું આપેલું છે તો કે આડાઉડા થઈ ગયેલા છે નંબર્સ એને સરખા ગોઠવવાના છે જુઓ અહીંયા એફ થી સ્ટાર્ટ થાય છે કયો નંબર છે તો કે એ ફોર યુ આર ફોર પછી છે સિક્સ સેવન પછી નેટ તો નેટ ને અહિયાં ટી થી સ્ટાર્ટ થાય કયો નંબર તો ટીઈ એન એવી રીતે બધા નંબર્સ છે તે તમારે લખવાના છે હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી ટુ એક્ટિવિટી ટુ માં શું છે અહીંયા એક સ્ટોરી આપેલી છે પિક્ચર ઉપરથી ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક એટલે કે ક્લાસ છે તેને પિકનિક પર લઈ જવામાં આવે છે અથવા તો ક્લાસ છે તે પિકનિકમાં જાય છે લેટ્સ ગો ફોર પિકનિક યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક આ શું કહે છે પી હા મારે પણ પિકનિકમાં જવું છે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ બધા સ્ટુડન્ટ્સ મેડમને શું કરે છે રિક્વેસ્ટ કરે છે કે અમને પિકનિક પર લઈ જાઓ પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક એમ કે છે કે પ્લીઝ ટીચર ચાલો ને જઈએ બધા ટીચરને શું કરે છે પિકનિક પર જવા માટે મન આવે છે તમને પણ ગમે ને પિકનિક પર જવું બધાને ખૂબ ગમે પિકનિકમાં જવું તો સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઇવ ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક અને પછી જે ચિલ્ડ્રન છે ક્લાસ ફાઇવના એને શું નક્કી કર્યું પિકનિક પર જવાનું થે ટુક અ બસ એન્ડ વેન ટુ સુંદરવન ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ તેઓએ એક બસ લીધી અને બસમાં તેઓ ક્યાં જાય છે સુંદરવનમાં અને સુંદરવન છે એ ક્યાં આવેલું છે જંગલમાં પિકનિક સ્પોટ એટલે કે જગ્યા જે જગ્યા છે પિકનિક માટેની ક્યાં આવેલી છે જંગલમાં આવેલી છે ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ દે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ ઓલ ઓફ ધેમ એટલે કે એ બધા ગોટડાઉન એટલે કે નીચે ઉતરવું નીચે ઉતર્યા ફ્રોમ એટલે કે માંથી કે બસમાંથી એ લોકો નીચે ઉતર્યા તે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ ટુવર્ડ્સ એટલે કે ની તરફ વોક એટલે ચાલુ સ્ટાર્ટેડ એટલે કે ચાલુ કર્યું તેઓએ ચાલવાનું ચાલુ કર્યું કઈ બાજુ ટુવર્ડ્સ ધ જંગલ એટલે કે જંગલની તરફ તેઓએ જવાનું ચાલુ કર્યું જો બસમાંથી ઉતરીને જંગલ તરફ જાય છે ને suddenly suddenly એટલે કે અચાનક it started raining raining એટલે કે વરસાદ અચાનક શું થયું વરસાદ ચાલુ થયો they saw a building so એટલે કે જોયું ભૂતકાળનું સ્વરૂપ છે s નું બરાબર તેઓએ જોયું a building in front of them તેઓએ તેની સામે શું જોયું એક બિલ્ડિંગ જોયું they તો બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ ધે રેન ટુવર્ડ્સ ઇટ રેન એટલે કે દોડવું દોડવાનું ભૂતકાળનું સ્વરૂપ થાય રેન ટુવર્ડ્સ જુઓ પાછું ટુવર્ડ્સ આવ્યું ની તરફ ઇટ એટલે કે શેની વાત કરે છે બિલ્ડિંગ તો એ બિલ્ડિંગ તરફ દોડવાનું ચાલુ કર્યું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે બિલ્ડિંગ તરફ એ લોકો દોડે છે ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ ડર્ટી એટલે કે ગંદુ તે કેવું હતું એકદમ ખરાબ હતું બંધારું ભરેલું હતું ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ તેઓએ કોઈ પણ વ્યક્તિને અંદર જોઈ નહીં ધે શાઉટેડ તેઓ રાડા રાડી કરવા લાગ્યા બિલ્ડિંગમાં જઈને શું શાઉટ કરતા હતા શું રાડું નાખતા હતા તો એમ કે હેલો એની બડી ધેર ટીચર એમ પૂછે કે શું અંદર કોઈ છે હેલો એની બડી ધેર કોઈ અંદર છે એ લોકો એવું પૂછે છે ઇટ્સ રેઇનિંગ કેન વી સ્ટે હિયર ફોર સમટાઈમ અહીંયા બહાર વરસાદ પડે છે તો શું અમે અંદર રહી શકીએ સ્ટે એટલે કે રોકાવું સમટાઈમ એટલે કે થોડાક ટાઈમ માટે શું અમે થોડાક ટાઈમ માટે અહીંયા રોકાઈ શકીએ તો આ શું કહે છે કે યસ આઈ થિંક નો બોડી ઇઝ ધેર લેટ સ્ટે હિયર ફોર સમ ટાઈમ એટલે થિંક એટલે કે વિચારું હું વિચારું છું કે અહીંયા કોઈ દેખાતું નથી કે કોઈ જવાબ આપતું નથી તો આપણે અહીંયા રોકાઈ જવું જોઈએ તો એક એલિફોન છે એ શું કહે છે બટ મેડમ ધ હાઉસ ઈઝ સો ડોટી મેડમ હાઉસ તો ખૂબ જ ગંદુ છે ઘર છે જુઓ કરોડિયાના ઝાડા દેખાય છે કારણ કે ત્યાં કોઈ રહેતું નથી એટલે ઘર એકદમ ગંદુ છે લેટ્સ ક્લીન ઇટ ફોર ઓફ યુ ક્લીન ધ કિચન તો મેડમ એમ કહે છે કે ચાલો આપણે ક્લીન કરીએ ફોર ઓફ યુ એટલે કે તમે ચાર છ એ કિચન સાફ કરો બધાને પાટ પાડી દે છે ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ બીજા ચાર ને એમ કે છે કે તમે આ મોટા રૂમ ને સાફ કરો અને એ બધા શું કરે છે ઘરની સાફ સફાઈ કરવામાં લાગી જાય છે મિસ ગૌરી સેડ એટલે કે ના ટીચર સ્વીપ ધ ફ્લોર ફ્લોર ને સાફ કરો પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર હા હું ફ્લોર છે એને વાળી લઈશ વાઈપ એટલે કે વાળવું પપ્પી સ્વીપ ધ ફ્લોર એ ફ્લોરને સાફ કરે જ છે ધસ ધઈ ક્લીન ધ રૂમ અને આવી રીતે તેઓ પિકનિકમાં ગયા અને ત્યાં જે બિલ્ડિંગ હતી એને બધાએ સાથે મળીને શું કર્યું સાફ કર્યું અહીંયા એ જે સ્ટોરી છે એના મિનિંગ્સ આપેલા છે જુઓ આ બધા મિનિંગ્સ છે એ મિનિંગ્સ તમારે એકવાર તમારી સીડબલ્યુમાં લખવાના છે અને વાંચવાના છે અને યાદ રાખવાના છે આગળની એક્સરસાઇઝ આપણે એની જે આ સ્ટોરી છે એની ક્વેશ્ચન આન્સરની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું